શહેરના કતારગામ વિસ્તારમાં હૃદય કંપાવી નાખે એવી ઘટના સામે આવી છે, જેમાં આજે લક્ષ્મી રેસિડેન્સીના 8મા માળેથી 2 વર્ષનું બાળક નીચે પટકાયું અને તેનું કરુણ મોત નિપજ્યું હતું. રમતા રમતા બાળક નીચે પટકવાની ઘટના સીસીટીવીમાં થઈ કેદ, જેમાં જણાય આવે છે કે ફ્લેટના આગળના પેસેજમાં બાળક ગ્રીલ પાસે રમતું હતું અને આ દરમિયાન તે નીચે પટકાયું. આ ઘટના માતા પિતા અને પરિવારજનો માટે લાલબત્તી સમાન કિસ્સો છે. આજે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા લક્ષ્મી રેસિડેન્સી 8મા માળે ફ્લેટના પેસેજમાં એક બાળક રમી રહ્યો હતો, દરમિયાન ગ્રીલ પર ચડ્યો હતો. રમતા રમતા નીચે જઈ રહ્યો હતો, દરમિયાન તેણે શારીરિક સંતુલન ગુમાવ્યું હતું અને નીચે પટક્યો હતો, જેમાં તેનું કરુણ મોત થયું હતું. સીસીટીવીમાં કેદ દ્રશ્યો, બાળક જ્યારે પેસેજમાં ગ્રીલ પકડી ઉપર ચડી રહ્યો હતો ત્યારે તેમાં એક કોઈ પરિવારજનો નજીકમાં દેખાઈ રહ્યા નથી. અત્યારે ઉલ્લેખનીય છે કે મહાદેશે શહેરોમાં હાઈરાઈઝ એપાર્ટમેન્ટમાં આ પ્રકારની ગ્રીલ ગેલેરી અને ફ્લેટના વચ્ચેના પેસેજમાં આપણે જોવા મળતી હોય છે. આવા સમયે ઘરના નાના બાળકો હોય તે સુરતમાં બનેલી આ ઘટના ચેતવણી રૂપે કિસ્સો છે. એક નાની સરખી બેદરકારી બાળકનો જીવ લઈ શકે છે. ગ્રીલ કે પેસેજમાં ગેલેરી જો બાળક પડી શકે એવી જગ્યા હોય તો રમતા રમતા ઘટના બની શકે છે. એથી પરિવારજનોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ પ્રકારની સ્થિતિમાં બાળકને એકલું રમવા માટે છોડવું જોઈએ નહીં, તેમજ આ પ્રકારે જો બાળક નીચે પડી જાય એવી જગ્યા હોય તો એ બંધ રાખવી જરૂરી છે. મોટા ડેમોવાળા ગ્રીલ બિલ્ડરોને પણ ના રાખવી નીચે પડી જાય છે અને આ પ્રકારની ગ્રીલ હોય તો ફ્લેટ લેતી વખતે જ માતા પિતાએ અન્ય નાની ગ્રીલ કરાવી દેવી જોઈએ, જેથી કરીને ત્યાંથી કઈ વસ્તુ નીચે પડી ના જાય. સમગ્ર ઘટના પ્રકાશમાં આવતાની સાથે જ કતારગામ પોલીસે અકસ્માતને મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.